बातचीत करिए। अब सीधा जी राजकोट जा जयंती रवि प्रेस कॉन्फ्रेंस कर गया। नमस्कार। राजकोट डिस्ट्रिक्ट अने राजकोट म्युनिसिपल कॉर्पोरेशन में आपणे जानीए छे के आ जे कोविड पेन्डेमिक छे एना केसीस वधी रह्या छे विश्वभरमां। નમસ્કાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ જિલ્લામાં કોવિડના જે કેસીસ છે આપણે જાણીએ છીએ કે જે રીતે વિશ્વભરમાં આ પેન્ડેમિક ચાઇનામાં થયું છે, પછી એ જ રીતે યુરોપમાં ઇટલી, સ્પેન, બ્રિટન, અલગ અલગ દેશોમાં, અમેરિકામાં પણ થયું, ભારતમાં પણ અલગ અલગ જે રીતે રાજ્યોમાં થઈ રહ્યું છે એની એક તાસીર હોય છે, કેસીસ વધે છે, પછી પ્લાટો થઈને પછી ઘટવાની એક પ્રક્રિયા, આની એક કેરેક્ટરિસ્ટિક ફીચર છે। તો એ રીતે જોઈએ તો રાજકોટમાં પણ અત્યારે રાઇઝિંગ ટ્રેન્ડ છે, જે રીતે એક દોઢ મહિના પહેલાં અમદાવાદમાં વધવાનું થયું હતું સુરત, અને માટે ખાસ અહીંયા રિવ્યૂ કરવા માટે અને જે ગઈ વખતે પણ જે જે સૂચનાઓ આપવામાં આવી હતી, જે જે અમલીકરણ અહીંયા હજી સુદૃઢ કરવા માટે જે નિર્ણયો લીધા હતા, માનનીય મુખ્યમંત્રી શ્રી જાતે પણ આવ્યા હતા અને એના સંદર્ભમાં ગઈકાલની કોર કમિટીમાં, બલકે બે દિવસ પહેલાં નિર્ણય લેવાયું હતું કે હું પણ અહીંયા પર્સનલી આવીને આખી ટીમ સાથે બેસીને હજી કંઈક એને સઘન કરવા માટે અને અત્યાર સુધી જે કરી રહી છે કામગીરી આપણી ટીમ, એમાં શું શું સારા સિદ્ધિઓ છે અને હજી આ જે બીમારીની એક તાસીર છે વધીને પ્લાટો થઈને આવે એને વધારે એક સુગ્રથિત રીતે કઈ રીતે હેન્ડલ કરી શકે એના માટે આજે રિવ્યૂ માટે આવી છું। ખાસ કરીને આપણી ઉપલબ્ધિઓ જોઈએ તો ગઈ વખતે આપણે જે સૂચનાઓ આપી હતી, સૌથી પહેલાં કે ધન્વંતરી રથ આ, અને ખાસ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ, કેમ કે આ પ્રિવેન્શન અને જેટલું જલ્દી આવા કેસીસને આપણે લક્ષણવાળા લોકો, કોવિડ લાઇક ઇલનેસના કેસીસને આપણે પકડી શકીએ, તરત જ એમને ટ્રીટમેન્ટમાં મૂકી શકીએ અને એનાથી આપણી ફેટાલિટી એટલે મૃત્યુના કેસીસ પણ ઘટે છે, અને જે આ ડિઝીઝની એક વિરુલન્સ છે એટલે ખૂબ જ વધારે જે ભાવ એનું જે એક વધારે ગંભીર રીતે જે બીમારી અભિવ્યક્ત થાય છે એને પણ આપણે ડામી શકીએ એ દિશામાં સારી કામગીરી આજે હમણાં આવતાની સાથે અને છેલ્લા 3-4 દિવસથી પણ અમે રોજે રોજ ગાંધીનગરથી પણ અહીંયા બધા જે ટ્રેન્ડ્સ છે બધું હું જોઈ રહી છું, અહીંના અધિકારીઓ સાથે વાત કરી રહી છું। તો એમાં અત્યારે આજે જોઈએ તો આપણા જે એક્ટિવ કેસીસ છે ટોટલ આપણે રાજકોટની અંદર વી હેવ અબાઉટ 990 અને જે સિટી માં 733 જેટલા છે, 733 જેટલા 990 પૈકી અને બાકી 257 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં છે। એમાં ગઈ વખતે આપણે નિર્ણય કર્યો હતો કે જે ટેસ્ટ પર મિલિયન પર ડે એટલે રોજના 10 લાખની વસ્તી માટે જે ટેસ્ટ કરવાની છે, WHO અને ભારત સરકારે આપણને કહ્યું હતું કે 140 મિનિમમ ટેસ્ટ આપણે કરવા જોઈએ પ્રતિદિન પ્રતિ દિવસ, એમાં ચોક્કસ વધારો થયો છે। એન્ટીજન કિટ્સ પણ આજે પણ આપણે 16,000 જેટલા કિટ્સ, માનીએ CM સાહેબની પણ કોર કમિટીમાં જે ડિસિઝન લેવાયું છે વધારે કિટ્સ પણ આપણે મોકલ્યા છે, અને ભૂતકાળમાં પણ છેલ્લા અઠવાડિયામાં પણ આપણે 2-3 વખત જે કિટ્સ મોકલ્યા છે ફેસિલિટેટ કર્યા છે, ટેસ્ટિંગ ચોક્કસ એમાં ઇમ્પ્રૂવ થયું છે। અને આજે પણ આપણે જોઈએ તો અંદાજિત 500 જેટલું, ગઈકાલની વાત કરીએ તો 707 ટેસ્ટ પ્રતિ મિલિયન પર ડે ના એક આંક સુધી અહીંની ટેસ્ટિંગ થઈ છે, અને એ પહેલાં પણ એક એવરેજ સરેરાશ જોઈએ તો 500 ઉપરાંત થાય છે। એનું અર્થ એ થાય છે કે જે આપણી એક મિનિમમ, ન્યૂનતમ અથવા ડિઝાયરેબલ એટલે ઈચ્છનીય જે એના માટે એક લક્ષ્ય આપ્યું છે WHO અને ભારત સરકારે, એના લગભગ 4 ગણ્યા ટેસ્ટિંગ આપણે કરી રહ્યા છે, એ ખૂબ એક સારી કામગીરી છે અને એ જ દિશામાં આપણે જવું જોઈએ। આ ટેસ્ટિંગની પહેલાં સૌથી પહેલાં તો સર્વેલન્સની કામગીરી, ડોર ટુ ડોર જે કરવાની કામગીરી છે એમાં પણ પર્યાપ્ત માત્રામાં એમની પાસે ટીમ્સ છે, આપણી આશા વર્કર્સની ટીમ્સ પણ 200
340 જેટલી ટીમ્સ અને 110 જેટલા આયુષ ડોક્ટર્સની પણ ખાસ કરીને અહીંયા રિક્રુટમેન્ટ પણ કરવામાં આવી છે. આપણે બધી સત્તાઓ જે તે જિલ્લાના કલેક્ટરને, જે તે જિલ્લાના મ્યુનિસિપલ કમિશનર્સને પણ કોર્પોરેશનને આપ્યા છે અને અહીંની ટીમે સક્રિય રીતે આ બધા રિક્રુટમેન્ટ્સ પણ કર્યા છે બીજા જિલ્લાઓની સરખામણીમાં પણ. એટલે આ એક સારી બાબત છે. અને એ જ રીતે આપણે ખાસ આજે અમે એ પણ જોયું કે જે હોમ આઇસોલેશન, આ એક ખૂબ સારું, એક આવકારનીય, એક પોઝિટિવ વસ્તુ છે કે જે પેશન્ટ્સ હોય કાં તો સીસીસી કોવિડ કેર સેન્ટર્સમાં હોય, હોસ્પિટલમાં હોય, પણ જે હોમ આઇસોલેશન વિશ્વભરમાં જોઈએ છે કે ઘણા લોકોની ચોઈસ, પસંદગી હોય છે કે ઘરમાં આઇસોલેટ થાય અને એમનું મોનિટરિંગ સતત રોજે રોજ આપણી ટીમ્સ કરતી રહે, ફોનથી પણ પલ્સ ઓક્સિમીટર્સ પણ એમને આપીને જેથી કે એમની ઓક્સિજન સેચ્યુરેશન લેવલ પણ આપણે જોતા જ રહીએ અને કેસ જો એગ્રેવેટ થાય એટલે થોડું ગંભીર થાય તો તરત જ આપણે એમને શિફ્ટ કરી શકીએ. પણ ઘરની અંદર જે વાતાવરણ ભાવાવરણ હોય છે એમાં લોકોને સાજા થવામાં, રિકવરીમાં વધારે સહેલાઈ રહે છે, અનુકૂળતા રહે છે. તો એ પણ રાજકોટમાં એકંદરે મોર દેન 30%, 30% વધારે લોકો હોમ આઇસોલેશનમાં છે. અને એ જ રીતે જે કોવિડ કેર સેન્ટર્સ એ બધા પણ એડ કરીએ તો ઓલમોસ્ટ 50% આ કેટેગરીમાં આવે છે, જે પણ એક પોઝિટિવ બાબત છે. એની સાથે આપણે જે એક સ્પેશિયલ મુહિમ ગઈ વખતે શરૂ કરવા માટે અહીંયા સૂચના આપવામાં આવી હતી, ખાસ કરીને સીએમ સાહેબ આવ્યા ત્યારે એમના જ આ ડાયરેક્શનથી, કે આપણા ત્યાં જે સુપર સ્પ્રેડર્સ હોય છે, એવા લોકો કે જે વધારે હ્યુમન્સના કોન્ટેક્ટમાં આવતા હોય છે એમના વ્યવસાયના કારણે, દાખલા તરીકે શાકભાજી વેચવાવાળા, જે વાળંદ હોય છે, અથવા જે ગ્રોસરી કરિયાણાના દુકાનદાર, પછી દૂધ વગેરે વેચવાવાળા, અને એ રીતે અલગ અલગ સુપર સ્પ્રેડર્સની કેટેગરીમાં પણ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરી છે. પોઝિટિવ ફાઇન્ડિંગ ન્યૂઝ એ છે કે રાજકોટમાં 6,729 જેટલા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે, સ્ક્રીનિંગ કર્યા છે. સ્ક્રીનિંગ એટલે એમાં તાવ છે, પ્રાથમિક લક્ષણ છે, અને એમાંથી 2,325 લોકોને ઉધરસ, સામાન્ય તાવ, માથાનો દુખાવ વગેરે હોઈ શકે, પણ એ